નમસ્તે વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે બાળકો આપણે ધોરણ ત્રણમાં વિષય ગણિત સમજીશું આજે બાળકો આપણે પ્રકરણના કેટલી વખત સમજવાના છીએ આગળ બાળકો આ પ્રકરણમાં ઘણું બધું સમજી ગયા હતા હવે ત્યાંથી આગળ આપણે સમજીશું હવે આપણે આગળ સમજીએ તો ઘડિયાળની મદદથી ખરીદી એટલે કે હવે આપણે ઘડિયાળની મદદથી આ કિંમત કેટલી થશે તે લખવાની છે તો આ બધી વસ્તુઓની કિંમત કેટલી થશે તો અહીં બાળકો ખાલી જગ્યા તમને પૂછવામાં આવી છે તો આપણે સમજીએ પહેલાં આપવામાં આવ્યું છે કે ચાર ચોકલેટની કિંમત ખાલી જગ્યા થાય હવે અહીં લખ્યું છે અહીં ચોકલેટના ચિત્ર છે અને ઉપર લખ્યું છે કે દરેકના બે રૂપિયા એટલે એક ચોકલેટના બે રૂપિયા છે તો આપણને પૂછ્યું છે કે ચાર ચોકલેટના કેટલા હશે તો એક ચોકલેટના કેટલા બે રૂપિયા તો ચાર ચોકલેટના કેટલા તો આપણે એવું પદ લખી શકીએ કે એક ચોકલેટની કિંમત કેટલા છે બે રૂપિયા છે જે અહીં તમને આપવામાં આવી છે તો આપણે કેટલી ચોકલેટની કિંમત જોઈએ છે ચાર તો ચાર ચોકલેટની કિંમત કેટલી થશે આપણે શું કરવાનું ચોકડી ગુણાકાર કોનો કોનો ચારનો અને બેનો ગુણાકાર તે અહીં તમને અહીં આપવામાં જ આવ્યું છે જો ચાર ગુણ્યા બે એટલે ચાર દુ કેટલા થાય આઠ એટલે અહીં ચાર ચોકલેટની કિંમત આઠ રૂપિયા થાય ત્યારબાદ આપ્યું છે કે ત્રણ પેન્સિલ બોક્સની કિંમત હવે અહીં પેન્સિલ બોક્સ છે તો એકની કિંમત દસ છે તો આપણે શું કરીશું એકની કિંમત કેટલી છે દસ છે તો આપણે કેટલી પેન્સિલ બોક્સની કિંમત જોઈએ ત્રણ તો ત્રણની કેટલી થશે તો કોનો કોનો ગુણાકાર ત્રણ ગુણ્યા દસ અહીં ચોકડી ગુણાકાર કોનો આવશે ત્રણ ગુણ્યા દસ એટલે જુઓ અહીં ક્રોસમાં આવવું જોઈએ ત્યાં ચોકડી બનવી જોઈએ એટલે આપણે આ ચોકડી બને છે આમ એટલે ચોકડી ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા દસ કરીએ તો કેટલી થાય ત્રીસ રૂપિયા એટલે અહીં તમારે ત્રીસ લખવાનું ત્રીસ રૂપિયા થશે ત્રણ પેન્સિલ બોક્સની કિંમત ત્રીસ રૂપિયા ત્યારબાદ આપ્યું છે કે દસ પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા થાય એ ત્રણની ત્રીસ રૂપિયા છે તો હવે દસની શોધવાની છે તો દસની શોધવા માટે શું થશે કોનો ગુણાકાર દસ ગુણ્યા દસ એટલે શું થશે સો એક પેન્સિલ બોક્સની કિંમત દસ રૂપિયા તો દસની કેટલી તો દસ ગુણ્યા દસ કરો તો શું જવાબ આવે દસે દાન સો એટલે સો રૂપિયા થશે ત્યારબાદ આપ્યું છે કે નવ ફુગ્ગાની કિંમત કેટલી થાય હવે એક રૂપ એક ફુગ્ગાની કિંમત પાંચ રૂપિયા છે એકની પાંચ રૂપિયા હોય તો નવની કેટલી થશે તો આપણે કોનો ગુણાકાર કરવાનો નવ ગુણ્યા પાંચ નવ પંચામ પિસ્તાલીસ એટલે અહીં આપણે લખશું પિસ્તાલીસ રૂપિયા થાય ત્યારબાદ આપણે આપણે આગળ આગળ સમજીએ તો અહીં આપવામાં છે કે પાંચ રમકડાની કિંમત ખાલી જગ્યા થાય તો હવે દરેકના ચાર રૂપિયા છે એટલે કે એક રમકડાના ચાર રૂપિયા દરેક રમકડા છે તેના ચાર રૂપિયા છે એકના ચાર હોય તો પાંચના કેટલા તો આપણે શું શોધવાનું ચાર ગુણ્યા પાંચ તો શું આવે તો વીસ રૂપિયા થશે કેટલી થાય વીસ રૂપિયા આ જ રીતે જે નીચે દાખલો આપ્યો છે તેમાં સાત મહોરાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો એક મહોરાની કેટલી છે ત્રણ હવે એકની ત્રણ રૂપિયા હોય તો સાતની કેટલી થશે તો તમારે ગુણાકાર કોનો કરવાનો સાત ગુણ્યા ત્રણ બાળકો આ તમારે જાતે કરીને લખવાનું છે સાત ગુણ્યા ત્રણ તો અહીં જે જવાબ આવે તે તમારે ખાલી જગ્યામાં લખવાનું રહેશે હવે આપણે આગળ સમજીશું હવે આગળ તમને આપવામાં આવી છે કે મહાવરો નીચેની વિગતો પૂરી કરો તો બાળકો અહીં ઘડિયાળના આધારે મહાવરો આપવામાં આવ્યો છે તો ચાલો તે આપણે સમજીએ હવે આપણે સમજીએ તો બે ગુણ્યા સાત તો બે સત્તામ કેટલા થાય ચૌદ તો તમારે આ ભૂરા અક્ષરનું લખ્યું છે જે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે અને નોટબુકમાં પણ આ પ્રશ્ન કરવાનો છે બે ગુણ્યા સાત એટલે ચૌદ ત્યારબાદ ચાર ગુણ્યા નવ એટલે કેટલા થાય છત્રીસ પાંચ ગુણ્યા નવ એટલે પાંચ તમારે પાંચનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો નવ સુધી એટલે પાંચ પિસ્તાલીસ આવડવા જરૂરી છે રીતે તમારે બધી જ ખાલી જગ્યા ભરવાની રહેશે હવે આગળ સમજીએ ત્યારબાદ તમને આગળ આપવામાં આવ્યું છે કે નીચેની પેટર્ન જુઓ અને તેને પૂર્ણ કરું તો બાળકો આ પેટર્ન આપી છે તો આગળ આપણે સમજી ગયા હતા આગળના પ્રકરણમાં બાળકો આપણે આ સમજી ગયા હતા તો જુઓ ત્રણ છ અને નવ તો અહીં ત્રણને છ આપ્યું છે તો કેટલાનો વધારો કર્યો છે ત્રણ એ ત્રણના ત્રણમાં બીજા ત્રણ ઉમેરે તો છ થાય છમાં બીજા ત્રણ ઉમેરે તો નવ હવે નવમાં બીજા ત્રણ ઉમેરે તો કેટલા થાય બાર એટલે આ રીતે ત્રણનો ઘડીઓ પણ આપણે લખી શકીએ જે ખાલી જગ્યા છે તે રીત આ રીતે ભરવાની છે હવે નીચે જુઓ બેમાં બીજા બે ઉમેરે તો ચાર બેમાં બીજા બે ઉમેરે તો છ તો હવે છમાં બીજા બે ઉમેરે તો કેટલા થાય આઠ દસ અને બાર તે જ રીતે બાળકો અહીં દસ વીસ ત્રીસ એટલે કેટલા ઉમેર્યા છે દસ દસ ઉમેર્યા છે ત્રીસ પછી બીજા દસ ઉમેરે એટલે કેટલા ચાલીસ પચાસ અને સાઠ ત્યારબાદ જુઓ અહીં ચાર અને આઠ તો કેટલા ઉમેર્યા ચાર ઉમેર્યા છે તો આઠમાં બીજા ચાર ઉમેરે તો કેટલા થાય બાર હવે બારમાં બીજા ચાર ઉમેરે એટલે સોળ વીસ ને ચોવીસ ત્યારબાદ પાંચ પાંચ ઉમેર્યા છે પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ હવે ત્રીસ ને સાહીઠ છે તો જુઓ બાળકો અહીં કેટલા ઉમેર્યા છે ત્રીસ ત્રીસ ઉમેર્યા છે સાહીઠમાં બીજા ત્રીસ ઉમેરે તો નેવું નેવુંમાં બીજા ત્રીસ ઉમેરે તો એકસો વીસ ત્યારબાદ એકસો પચાસ અને એકસો એંસી જવાબ આવશે હવે આપણે આગળ સમજીએ આગળ બાળકો તમને ગુણાકારનું ઝાડ એટલે ગુણાકારનું ઝાડ પૂ પૂરું કરો આપવામાં આવ્યું છે હવે તમને થશે કે ગુણાકારનું વડી કેવું ઝાડ તો ચાલો તે સમજીએ તો જુઓ અહીં આપણે પહેલાં સમજીએ તો જુઓ બાળકો અહીં તમને જે એક્ઝામ્પલ આપ્યા છે કે અહીં દસ તો દસ કંઈક ક્યાં ક્યાં આવે તો બેના ઘડિયામાં દસ આવે બે પંચામ દસ પાંચના ઘડિયામાં પણ આવે ને બાળકો બે પંચામ દસ એટલે અહીં બે પંચામ દસ લખ્યું હવે દસ એકાદસ પણ થાય એટલે કે ઘડિયામાં જ્યાં આવતું હોય તે આપણે લખવાનું દસ ત્યારબાદ બાર છે તો બાર આપણે જાતે પૂરવાના છે હવે પહેલાં પહેલેથી ચાલુ કરવાના તો બેના ઘડિયામાં બાર આવે હા ક્યારે આવે બે બે છંગ બાર એટલે અહીં આપણે આમાં લખ્યું છે બે છંગ બાર ત્યારબાદ ત્રણના ઘડિયામાં આવે હા ત્રણ છક બાર એટલે અહીં લખ્યું ત્યારબાદ ચારના ઘડિયામાં આવે બાર ચાર તારી બાર પછી પાંચનામાં આવે બાર ના પાંચના ઘડિયામાં નહીં આવે છના ઘડિયામાં આવે હા છ દુ બાર આ રીતે આપણા જે પાન છે આ રીતે તમારે ભરવાના છે તે જ રીતે અઢાર આપ્યું છે તે તમારે બધા ઘડિયામાં જુઓને પહેલાં બેના ઘડિયામાં આવે બે નવામ અઢાર પછી ત્રણના ઘડિયામાં ત્રણ છંગ અઢાર ત્યારબાદ ચારના ઘડિયામાં આવે ના પછી પાંચનામાં નહીં આવે છ નામાં આવે હા છ તાલીસ અઢાર તે ત્યારબાદ નવ નવ દુ અઢાર થશે આ રીતે તમારે ભરવાનું રહેશે અહીં જે આપ્યા છે તે તમારે આ રીતે જોઈને ભરવાના છે અહીં બે એક્ઝામ્પલ આપ્યા છે એસીનું આપવામાં આવ્યું છે અને દસનું ને બીજા બધા તમારે આ રીતે ભરવાના રહેશે હવે બાળકો આપણે આગળ સમજીએ તો બધા થઈને કુલ કેટલા થશે હવે બાળકો અહીં તમને દાખલા આપવામાં આવ્યા છે તો પહેલો દાખલો તમને કરીને આપવામાં આવ્યો છે કે કબાટમાં ચાર ખાના છે તો અહીં તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર ખાના છે દરેક ખાનામાં પાંચ પુસ્તકો છે તો કબાટમાં કુલ કેટલા પુસ્તકો છે દરેક ખાનામાં એટલે કે એક ખાનામાં કેટલા પાંચ પુસ્તકો છે તો આપણે લખી શકીએ એક ખાનામાં પાંચ પુસ્તકો છે તો તેવા કેટલા ખાના છે ચાર ખાના છે તો ચાર ખાનામાં કેટલા પુસ્તકો આવું બાળકો પદ બનાવતા ખાસ તમને આવડવું જોઈએ હવે ચાર ખાના એટલે ગુણાકાર કોનો થશે ચાર અને પાંચનો એટલે આપણે ગુણાકાર કરીએ ચાર ગુણ્યા પાંચ તો ચાર પંચામ કેટલા થાય વીસ એટલે કુલ વીસ પુસ્તકો છે તે અહીં તમને આપવામાં આવ્યું છે એટલે કુલ વીસ પુસ્તકો છે તે જ રીતે બાળકો અહીં બીજો દાખલો છે તે આપણે જાતે કરવાનો છે કે એક શર્ટમાં પાંચ બટન છે તો જુઓ અહીં તમે જોઈ શકો છો આ લોકો શર્ટ પહેરીએ છીએ તો એક શર્ટમાં પાંચ બટન છે બરાબર તો શું કીધું છે કે ત્રણ સટના કુલ બટન કેટલા થશે હવે જો એક શર્ટમાં કેટલા બટન છે એક શર્ટમાં એક શર્ટમાં પાંચ બટન છે તો એવા ત્રણ શર્ટમાં કેટલા બટનો હશે તો આ રીતનું પદ બનશે હવે કોનો ગુણાકાર કરું બોલો તો ત્રણ ગુણ્યા પાંચ એટલે આ ચોકડી ગુણાકાર આનો થઈ જશે હવે પાંચ તારીખ કેટલા થશે પંદર એટલે કુલ પંદર બટન થશે બાળકો અહીં તમે ચોકડી ગુણાકાર કરો તો ત્રણ ગુણ્યા પાંચ ઉપર લખો તો છેદમાં તમે આ અંશનો અંશમાં છે ઉપર છે તે નીચે આવે પણ એકનો કોઈ મતલબ થશે નહીં એટલે આપણે જવાબ લખીશું તે જ રીતે બાળકો અહીં પંખાની પાંચ છે કે ચાર પંખા છે દરેક પંખાની કેટલી છે ત્રણ પાંખ છે તો ત્રણ પાંખિયા છે તો પાંખિયાની કુલ સંખ્યા કેટલી હવે પંખા કેટલા છે ચાર છે હવે એક પંખાને કેટલી પાંખ છે એક પંખાને ત્રણ પાંખ છે તો તેવા ચાર પંખાને કેટલી પાંખ તો કોનો ગુણાકાર આવશે ચાર ગુણ્યા ત્રણ ચાર તાલી કેટલા થાય બાર એટલે ચાર પંખાને કુલ બાર પાંખિયા થાય આ જ રીતે બાળકો અહીં તમને એક ખોખામાં છ સફરજન સમાય તો સાત ખોખામાં કેટલા સફરજન સમાય તો ચાલો તે દાખલો આપણે સમજીએ હજુ અહીં દાખલો કર્યો છે કે એક ખોખામાં કેટલા સફરજન સમાય છે છ તો સાત ખોખા તેવા સાત ખોખામાં કેટલા સમાય તો આપણે ગુણાકાર કરીએ સાત ગુણ્યા છ ને છેદમાં એક લખીએ તો કેટલા હવે બેતાલીસ સફરજન સમાઈ શકે ત્યારબાદ આગળનો દાખલો સમજીએ કે ચાર ત્રિકોણને કુલ કેટલા ખૂણા હોય હવે તમને ચાર ત્રિકોણ આપે છે એક બે ત્રણ ચાર એક ત્રિકોણને ત્રણ ખૂણા હોય ત્રિકોણની ત્રણ બાજુ એ ત્રણ ખૂણા થાય હવે જુઓ અહીં આપણે સમજીએ અહીં એક ત્રિકોણ આપણે આ ત્રિકોણ લઈએ તેનો ખૂણા એક બે અને ત્રણ ખૂણા થાય એટલે એક ત્રિકોણને ત્રણ ખૂણા તો ચાર ત્રિકોણને કેટલા તો ચાર ગુણિયા ત્રણનો ગુણાકાર કરીએ છેદમાં એક એટલે ચાર તાલી બાર એટલે કુલ બાર ખૂણા થશે ત્યારબાદ આપણે સમજીએ ત્યારબાદ આપવામાં આવ્યું છે કે ગુણાકારના સત્યો હવે બાળકો ગુણાકારના સત્ય આપ્યા છે તો તેમાં જુઓ આઠ ગુણ્યા ત્રણ એટલે આઠ તાલી કેટલા થશે ચોવીસ તે અહીં લખવાના ત્યારબાદ ત્રણ પછી ખાલી જગ્યા આપી છે તમને અહીં ને પછી અહીં પણ ખાલી જગ્યા આપી છે તો હવે તમને થશે ત્રણ ગુણ્યા કેટલા કરીએ અહીં બંને ખાલી જગ્યા આપવામાં આવી છે તો હવે આપણે ત્રણ સત્તામ એકવીસ લખી શકીએ ત્યારબાદ જુઓ અહીં બાળકો અહીં તમને જવાબ આપી દેવામાં આવ્યો છે કે બેતાલીસ તો બે બાજુ ગુણાકાર કરીને ખાલી જગ્યા વચ્ચે ગુણાકારનું નિશાન આપ્યું છે અને આજુબાજુ ખાલી જગ્યા આપી છે તો હવે કોનો ગુણાકાર કરીએ તો બેતાલીસ જવાબ આવે તે લખવાનો આપણે તો સાત ગુણ્યા છ કરીએ તો બેતાલીસ થાય અથવા તમે છ ગુણ્યા સાત પણ લખી શકો આ જ રીતે જુઓ બાળકો અહીં પાંચ પછી ખાલી જગ્યા છે ને ત્યારબાદ ચાલીસ તો પાંચના ઘડિયામાં ચાલીસ ક્યારે આવે પાંચ અઠામ ચાલીસ આ રીતે અહીં ચોપનમાં પણ આ જ રીતે આવી છે તો છ નવા આમ આ રીતે બાળકો અહીં ખાલી જગ્યા તમારે ભરવાની રહેશે હવે બાળકો આગળનું પ્રકરણ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું